હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં. આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે દૂધપાકની રેસીપી, જે બધાના ઘરમાં શ્રાદ્ધના દિવસે બનતી જ હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને હા, એને બનાવવું ખૂબ જ સરળ છે. તો ચાલો એવું સરસ મજાનું દૂધપાક બનાવવાનું શરૂ કરીએ. દૂધપાક બનાવવા માટે મેં લીધું છે 1 લિટર ફૂલ ફેટવાળું દૂધ. એની સાથે જ લીધા છે પલાળેલા ચોખા. ચોખાને મેં 1/2 કલાક પહેલાં પલાળી દીધા હતા, 2 થી 2.5 મોટી ચમચી જેટલા લીધા છે. બાસમતી લીધા છે, તમે કોઈ પણ ચોખા યુઝ કરી શકો છો. એની સાથે જ મેં લીધી છે 1 મોટી ચમચી ચારોડી, 2 મોટી ચમચી કાજુ અને બદામને કટ કરીને લીધા છે. ખાંડ લીધી છે 2.5 મોટી ચમચી, તમે તમારા જરૂર મુજબ વધારે ઓછી કરી શકો છો. કેસર લીધા છે 4-5 તાતણા જેટલા. તમારા ઘરમાં કેસર અવેલેબલ ના હોય તો વાંધો નહીં, ના એડ કરતા. અને ઇલાયચી પાવડર લીધો છે 1/2 ચમચી જેટલું. હવે આપણે કેસરની અંદર થોડું દૂધ એડ કરી દઈએ ઠંડુ, જેથી આપણું કેસરનો કલર સરસ આવી જાય. અને કેસરને સાઈડ પર પલાળીને રાખીશું આ રીતનું, અને સાઈડ પર મૂકી અને હવે દૂધને ગરમ કરવા મૂકીએ. 1 કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે, એની અંદર આપણે દૂધ એડ કરીશું. અને હવે ગેસને મીડિયમ રાખી અને દૂધને ગરમ થવા દઈશું, વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. સૌથી પહેલાં દૂધને આપણે સરસ ગરમ કરવાનું છે. દૂધ ઓછી ક્વોન્ટિટીમાં છે એટલે જલ્દી ગરમ થઈ જશે, પણ જો તમે 3-4 લિટર જેટલું દૂધ યુઝ કરતા હોય તો સૌથી પહેલાં એને વધારેમાં વધારે ઉકાળો. તમે જોઈ શકશો કે દૂધ ઉકાળવા માંડ્યું છે, એટલે આપણે ચોખા એડ કરી દઈએ. ચોખાની ક્વોન્ટિટી તમે વધારે ઓછી એડ કરી શકો છો. મેં થોડા વધારે ચોખા લીધા છે, તમારા ઘરમાં જે રીતે પસંદ આવતા હોય એ રીતે ચોખા એડ કરી શકો છો. હવે આપણે એને સરસ મિક્સ કરીએ અને ગેસને મીડિયમ રાખીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને ચેક કરતું રહેવાનું ચોખાને, અને સાઈડની કિનારીઓથી પણ આ રીતે દૂધને ઉખેડવાનું, જે રીતે બાસુંદીમાં કહ્યું હતું એ રીતે. 7 થી 8 મિનિટમાં તમે જોશો કે આપણા સરસ ચોખા થઈ ગયા છે. આ રીતે વચ્ચે વચ્ચે હલાવી અને ચેક કરી લેવાનો દાનો, સરસ આ રીતે મેશ થઈ જશે ચોખાનો દાનો. એટલે સમજી લેવું કે આપણા સરસ ચોખા ચડી ગયા છે. ગેસને હવે સ્લો કરી દઈશું. હવે આપણે કેસરવાળું દૂધ એડ કરી દઈએ, ચારોડી એડ કરી દઈશું, કાજુ બદામ એડ કરી દઈએ, તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ યુઝ કરી શકો છો, ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર ખાંડ એડ કરીએ, વધારે ઓછી કરી શકો છો. અને હવે સરસ મિક્સ કરીએ અને હવે એકદમ સ્લો કરી 5 થી 6 મિનિટ એને ફરીથી ઉકાળીશું, જેથી આપણે જે બધું ડ્રાયફ્રૂટ ને બધું એડ કર્યું છે સરસ બધું મિક્સ થાય અને એનો સ્વાદ સરસ આવી જાય. એટલે એને એકદમ સ્લો કરી અને 5 થી 6 મિનિટ એકદમ ધીમા તાપે ઉકાળો અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહો, જેથી દૂધ આપણું ચોંટી ના જાય. 6 થી 7 મિનિટ થઈ ગઈ છે અને ઠંડુ થશે એટલે વધારે થોડું જાડું થશે. આ રીતની થિકનેસ આવી જશે તો આપણું દૂધપાક બનીને તૈયાર છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. દૂધપાક બનીને તૈયાર છે. તમે એને ગરમ કે પછી ઠંડો સર્વ કરી શકો છો અને એને પૂરી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. શ્રાદ્ધ હોય કે ના હોય, પણ તમે આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હા, બાજુમાં બેલ આઇકનને જરૂરથી ક્લિક કરો, જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે, ત્યાં સુધીને આવજો.